કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો ચાલો આપણે હવે ગણિતની શરૂઆત કરીશું ભણવાની. તો કે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત, બરોબર છે? આજે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, બરોબર? તો એમાં આપણે આગળ સમજીએ હવે. તો કે અવયવ કોને કહેવાય, બરોબર? અવયવ એટલે શું? તો કે 21ના આપણે અવયવ પાડી, બરોબર છે? તો કે 21 એકા 21 થાય, અથવા તો 7 તેરી 21 થાય, બરાબર છે? તો આ બધાને એમાં ગણી લેવાનું. તો કે 1, 3, 7 અને 21, તો આ ચારે જે થયા એ શું થયું? અવયવ. તો કે કોના? તો કે 21ના અવયવ કેટલા થયા? તો કે 4. કુલ 21ના કુલ કેટલા અવયવ થયા? તો કે 4. કયા કયા? તો કે 1, 3, 7 અને 21, બરાબર છે? આને અવયવ કહેવાય. હવે 27ના અવયવ જોઈએ. તો કે 27 એકા 27 તો થાય જ પહેલા. હવે 27 બીજા કયા પાડામાં આવે? તો કે 9 તેરી ને 27, બરાબર છે? તો 27ના અવયવ કેટલા થયા? તો કે 1, 3, 9 અને 27, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ થયા 27ના અવયવ, 1, 3, 9 અને 27. હવે 36ના અવયવ જોઈએ, બરાબર છે? 36ના અવયવ કયા કયા છે, કયા કયા પાડામાં આવે 36, એ આપણે જોવાનું છે. અથવા તો કયા કયા ઘડિયામાં 36 આવે એ જોવાનું છે. 36 એકા 36, 18ના ઘડિયામાં 36 આવે તો કે હા 18 દુ 36, 12ના ઘડિયામાં 36 આવે તો કે હા 12 તેરી 36, બરાબર છે? 9ના ઘડિયામાં 36 આવે તો કે હા, તો કે 9 ચોકુ 36, બરાબર છે? 6ના પડામાં 36 આવે તો કે હા, કયા પડામાં? તો કે 6 છાએ 36. તો આના 36ના અવયવ તો કે આ 1, 2, 3, 4 ને 6, બરાબર છે? બીજું 9, 12, 18 ને 36, 9, 12, 18 ને 36. તો 36ના અવયવ કેટલા થયા? આ બધાને ગણી લેવાના, બરાબર છે? આ 36 બધાના અવયવ, 36ના આ બધા અવયવ છે, બરાબર? એટલે બધાને ગણી લેવાના. તો કે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 36ના અવયવ કેટલા થયા? તો કે 1, 2, 3, 4, 6, 9, 12, 18 ને 36, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એટલું બધાને? તો ચાલો આગળ વધીએ. આપણે તો જોઈએ, હવે અવયવ જોયું આપણે પહેલા, હવે શું જોવાનું છે? અવયવી. તો 5ના પ્રથમ અવયવી કયા છે? તો કે એ આપણે કહેવાનું છે. તો 5નો પાળો લખી નાખવાનો, પ્રથમ 5ના ઘડિયા લખી નાખવાના. તો કે પ્રથમ 5 અવયવી કેવા થયા? તો 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોકુ 20 અને 5 પચુ 25. એ શું થયું? 5ના પ્રથમ 5 અવયવી. હવે 6ના પ્રથમ 5 અવયવી કયા કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે 8ના પ્રથમ 5 અવયવી કીધા છે આપણને. તો કે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોકુ 32 અને 8 પંચા 40, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે 9ના પ્રથમ 5 અવયવી, અવયવી કોને કહેવાય? તો ઘડિયાના પ્રથમ 5 જે સંખ્યા હોય ને એને અવયવી કહેવાય, બરાબર છે? એટલે 9ની પ્રથમ 5 અવયવી કઈ છે? 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોકુ 36 ને 9 પંચા 45, બરાબર છે? તો આ થયા અવયવી. પહેલાં જોયું આપણે અવયવ, જેના ભાગ પડ્યા આપણે એમાંથી અવયવી મળ્યા, અને આ અવયવી એટલે પ્રથમ 5 ઘડિયા, બરાબર છે? હવે 5ના અવયવી હોય તો 5ના પ્રથમ 5 અવયવી કયા? તો 5, 10, 15, 20 અને 25, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. તો અવિભાજ્ય કોને કહેવાય, બરાબર છે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, બરાબર છે? જે સંખ્યાના માત્ર ને માત્ર 2 અવયવ હોય, બરાબર છે? શું કીધું છે? જે સંખ્યાના માત્ર ને માત્ર 2 અવયવી હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઉદાહરણ જોઈએ આપણે. તો 11ના ભાગ પાડો છે, 11 બીજા એકે પાડામાં આવે, 11 એકા 11 સિવાય બીજા એકે પાડામાં 11 આવે તો કે ના. તો કે એના અવયવ કેટલા થયા? તો કે 2 થયા. કયા કયા? તો કે 1 અને 11. કયા કયા? 1 અને 11. તો આ સંખ્યા કઈ થઈ? તો કે અવિભાજ્ય સંખ્યા થઈ. કઈ સંખ્યા થઈ? તો કે અવિભાજ્ય. હવે 13 જોઈએ. 13 બીજા એકે પાડામાં આવે, 13 એકા 13 સિવાય બીજા એકના પાડામાં આવે છે 13, એટલે બીજા એકે ઘડિયામાં 13 આવે છે તો કે ના. તો 13ના અવયવ માત્ર ને માત્ર કેટલા થયા? 2 જ થયા. તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે 13ના અવયવ 1
અને 13, બરોબર છે? તો આ બે સંખ્યા કેવી થઈ? તો કે અવિભાજ્ય સંખ્યા થઈ. હજી એક ઉદાહરણ લઈએ તો કે 17, બરોબર છે? 17 એકે પાડામાં આવે? 17 એકા 17 સિવાય? તો કે ના. તો 17ને કેવી સંખ્યા કહેવાય? તો કે અવિભાજ્ય. એને માત્ર અને માત્ર બે જ અવયવ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એટલું બધાને? તો હવે પેલા અવિભાજ્ય જોયું, હવે શું જોવાનું છે? વિભાજ્ય. તો કે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. શું કીધું છે? જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો ઉદાહરણ જોઈએ તો કે 4. ચારના અવયવ આપણે પાડીએ તો કે 4 એકા 4 અને 2 દૂ 4. બેના પાડામાં 4 આવે અને 1 તો શું છે? 4 એકાને 4 અને 2ના પાડામાં 4 આવે એટલે 2 દૂ 4. તો આના અવયવ શું થયા? તો કે આ 1, આ 2 અને આ 4. તો કે આના શું કહેવાય? તો બે કરતાં વધારે અવયવ છે. બે જે સંખ્યાના બે કરતાં વધારે અવયવ હોય તેને સંખ્યાને વિભાજ્ય સંખ્યા. 4 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ પાડી શકાય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. અવિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ પડતા નથી તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે છઠ્ઠું જોઈએ તો છઠ્ઠો 6 જોઈએ તો 6 એકા 6 ના અવયવ જ પડે છે. તો કે હા, તો 6 એકા 6 અને બીજા કયા પડામાં 6 આવે? તો કે 2 તેરીને 6 એટલે 6 ના અવયવ કેટલા થયા? તો કે 1, 6, 2 અને 3. તો 2 કરતાં વધારે અવયવ થાય, તો 2 કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યા. હા બરોબર. તો ચાલો આપણે આગળ વધીશું, પાછળના પેજ ઉપર જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, બેકી સંખ્યાઓ જોઈએ. બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓને બે વડે ભાગી શકાય એટલે તો વિભાજ્ય હોય, જે સંખ્યાઓને બે વડે ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવાય છે. તો બેને બે વડે ભાગી શકાય? તો કે હા. ઉદાહરણ તરીકે જોઈએ, બેને બે વડે ભાગી શકાય? તો કે હા. ચારને બે વડે ભાગી શકાય? તો કે હા. કેટલા થાય? 2 દૂને 4. હવે 6ને બે વડે ભાગી શકાય? તો કે હા, 2 તેરીને 6. હવે 8ને બે વડે ભાગી શકાય? તો કે હા, બરોબર છે. તો આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? બેકી સંખ્યા. કે જે સંખ્યાઓને ભાગી શકાય એવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એકી સંખ્યાઓ જોઈએ. કે જે સંખ્યાઓનો કોઈ પણ સંખ્યા સાથે વિભાજિત થતી ન હોય, કે જે સંખ્યા કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર થતો ન હોય તેવી સંખ્યાને એકી સંખ્યાઓ કહેવાય છે. શું કીધું છે? એકી સંખ્યા. જે સંખ્યાઓ કોઈ પણ સંખ્યા સાથે વિભાજિત થતી ન હોય એટલે કે ભાગાકાર થતો ન હોય એ સંખ્યા કેવી? અવિભાજ્ય સંખ્યા હોય, બરોબર છે? ઉદાહરણ તરીકે જોઈએ, 3, 5, 7, 11 આ બધાના ભાગ પડે છે. તો કે ભાગી ન શકાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ભાગી શકાય નહીં એટલે એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? તો કે એકી સંખ્યાઓ કહેવામાં આવે છે, જેના માત્ર ને માત્ર સંખ્યા પોતે જ અને એક એમ બે જ અવયવ હોય છે. સમજાણું? તો કે જેમાં માત્ર સંખ્યા પોતે જ અવયવ હોય છે. 3ના ભાગ પાડો જોઈએ તો કે 3 એકાને 3, બસ એટલું. બીજા એકે પાડામાં 3 આવે નહીં. હવે 5ના ભાગ પાડો જોઈએ તો કે 5 એકાને 5, બસ આટલું પૂરું. તો આવી રીતના જેના માત્ર ને માત્ર સંખ્યા પોતે જ અને એમ બે અવયવ હોય, આ બે અવયવ થાય 3 અને 1, તો એવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યાઓ કહેવાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે આગળ વધીએ. હવે તો જોઈએ હવે આગળ તો કે વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ એટલે એમાં જોઈએ પેલો પાર્ટ. તો કે 10ની વિભાજ્યતાની ચાવીઓ કોને કહેવામાં આવે છે? તો કે જે કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય છે, બરોબર છે? જો 10ની વિભાજ્યતાની ચાવીમાં શું કહેવામાં આવ્યું છે? કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય, બરોબર છે, એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એકમનો અંક એટલે આવડો અંક, બરોબર, છેવટી છેલ્લો અથવા તો પહેલો અંકને 0 હોવો જોઈએ. તો 380માં 0 છે સૌથી છેલ્લે, એને એકમનો અંક કહેવાય છે, બરોબર છે? તો જે સંખ્યાઓમાં લાસ્ટમાં એકમનો અંક શું હોય? 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય. તો 380ને 10 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. 380ને 10 વડે ભાગો એટલે મીંડુ બિંડુ કેન્સલ, જવાબમાં શું આવશે? 38 આવશે. તો કે એને 10 વડે ભાગી શકાય. હવે જ ને 110 ને 110 ભાંગ્યા 10 કરો
મીંડું મીંડું કેન્સલ, જવાબમાં શું આવશે તો કે 11 આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? 10ની વિભાજ્યતાની ચાવી તો શું કીધું છે, જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય, એકમનો અંક એટલે સંખ્યાનો સૌથી લાસ્ટ એટલે સૌથી છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજું જોઈએ તો કે 5ની વિભાજ્યતાની ચાવી, 5ની વિભાજ્યતાની ચાવી. બરોબર છે, જે સંખ્યામાં એકમનો અંક ના સ્થાન પર, એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. હવે શું કીધું છે, આ 10માં કેમ શું કીધું, જે સંખ્યા એકમના અંક પર 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય. તો હવે 5માં શું કીધું, તો કે જે સંખ્યામાં એકમનો અંકના સ્થાન પર, એટલે એકમનો અંક એટલે લાસ્ટ સ્થાન. બરોબર છે, એટલે છેલ્લા સંખ્યાની છેલ્લે એકમના સ્થાન પર 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગાકાર કરી શકાય છે. ઉદાહરણ કરીએ 10, તો એમાં છેલ્લે 0 છે એકમના અંક પર, બરોબર, એટલે એને 5 વડે ભાગી શકાય. હવે છેલ્લે શું છે, 5, એકમનો અંક શું છે, 5, તો બરોબર છે, તો 5 એને 5 વડે ભાગી શકાય. હવે એકમનો અંક શું છે, 0, તો કે એને 5 વડે ભાગી શકાય. તો ટૂંકમાં જે સંખ્યામાં એકમના અંકના સ્થાન પર, એટલે આ છેલ્લે, એટલે સંખ્યાને છેલ્લે 0 અથવા તો 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ તરીકે 10, 25, 30, 25, 35, 40, 45, 50, એ બધાને 5 વડે ભાગી શકાય છે, કારણ કે છેલ્લે શું આવે છે, 0 અથવા તો 5. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે પાછળના પેજ ઉપર જોઈએ છીએ. તો ચાલો ત્રીજું જોઈએ, એમાં વિભાજ્યતાની ચાવીમાં ત્રીજું જોઈએ, તો કે 2ની વિભાજ્યતાની ચાવી. હવે 2ની વિભાજ્યતાની ચાવી આવી, તો જે સંખ્યામાં એકમના અંકના સ્થાન પર, જોયો, એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા તો 8 હોય તો તેને 2 વડે ભાગી શકાય છે. શું કીધું છે, જે સંખ્યાના એકમના સ્થાન પર, એટલે સંખ્યાની છેલ્લે 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય છે, તો કે 22. તો છેલ્લે શું છે, 2, એકમનું સ્થાન થયું આ, એટલે છેલ્લે શું કહેવાય, 2. તો અહીંયા પેલું છે 2, અહીંયા શું છે, 4, છેલ્લે શું છે, 4, એકમનો અંક શું થયો, 4, અહીંયા 6, 8 અને 0. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એકમના અંકના સ્થાન પર 2, 4, 6, 8 અને 0 હોય, બરોબર, તો તેને 2 વડે ભાગી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર એટલું બધાને? ક્લિયર ને? બરોબર. તો હવે ચોથું જોઈએ, તો કે 3ની વિભાજ્યતાની ચાવી. બરોબર છે, 3ની એવી. હવે 3ની વિભાજ્યતાની ચાવી, તો જે તે સંખ્યાના સરવાળો કરી જે જવાબ મળે તેને 3 વડે ભાગી શકાય છે. હવે જે તે સંખ્યાના સરવાળો કરી, એટલે આપણને જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરવાનો, કે જે જવાબ મળે તેને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ઉદાહરણ જોઈએ, તો કે અહીંયા 219 આપેલા છે, તો એનો સરવાળો કરીએ આપણે, 2 + 1 + 9 એટલે 12 થાય, તો 12ને 3 વડે ભાગી શકાય છે, તો કે હા ભાગી શકાય. કેવી રીતે, તો 12નો ભાગાકાર 3 સાથે કરીએ, એટલે 3 ચોકને 12 થાય, એટલે એને ભાગી શકાય છે, 4 વડે ભાગી શકાય છે. હવે 45 જોઈએ, આ બેનો સરવાળો કરો એટલે 4 + 9 થાય બરાબર 9, તો ભાગી શકાય છે, તો કે હા. કઈ રીતે, 9નો ભાગાકાર 3 સાથે કરો, તો કે 3 3 ને 9, 3 વડે ભાગી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 250, તો કે 5 + 2 + 0 બરાબર 7, એટલે આને 3 વડે ભાગી શકાય. હવે તમે જુઓ, 3ના પાડામાં કે 7 આવે, તો કે આવે નહીં, તો ભાગી શકાય નહીં. બરાબર, હવે 7 + 3 એટલે 3 + 7 બરાબર છે, એટલે 10 થયા, તો આને ભાગી શકાય, તો કે 3ના પાડામાં કે 10 આવે છે, તો એ આપણે જોવાનું, તો કે નથી આવતા, તો કે 10 ભાગી શકાય નહીં. કેના વડે, તો 3 વડે 10ને ભાગી શકાય નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આગળ આપણે 6ની વિભાજ્યતાની ચાવી જોઈએ. હવે તો કે 6ની વિભાજ્યતાની ચાવી શું છે, તો કે જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓને 6 વડે ભાગી શકાય છે. બરોબર છે, 6ની વિભાજ્યતાની ચાવી શું કીધું છે, આપણે જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય છે, ભાગી શકાય હોય તેવી સંખ્યાને 6 વડે ભાગી શકાય. તો કે ઉદાહરણ તરીકે 18 જોઈએ, તો કે 9 2 ને 18, તો કે 2 વડે ભાગી શકાય અને 18ને, તો કે હા, તો એને હવે 6 વડે પણ ભાગી શકાય, તો કે 6 3 ને 18 થયું. આવી રીતના 9 2 સંખ્યા આપેલી છે ઉદાહરણમાં, 18
તો કે 9 દુને 18 કીધા છે, તો એમાં 6 ને હવે ભાગી શકાય, તો કે આ 6 તેરીને 18, જેથી 6 વડે ભાગી, શું કીધું છે, ચોખ્ખું જે સંખ્યાને, એટલે પહેલાં તો 2 વડે અથવા તો 3 વડે ભાગી શકાય છે કે નહીં જોવાનું, તો તે સંખ્યાને 6 વડે ભાગી શકાય, 2 અને 3, બરાબર છે. તો ચાલો હવે પાછળના પેજ ઉપર જોઈએ. હવે શું કીધું છે, તો કે 4ની વિભાજ્યતાની ચાવી, બરાબર છે, 4ની જોઈએ. હવે છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય છે એ જોવાનું. તો આગળ પહેલાં આપણે શું કરતા હતા, એકમના અંક ઉપર 0 હોય, 2 હોય, 4 હોય, તેને 2 વડે ભાગી શકાય. એકમના અંક પર 0 હોય તો એને 10 વડે ભાગી શકાય. એકમના અંક પર 0 અને 5 હોય તો એને 5 વડે ભાગી શકાય, બરાબર છે. અહીંયા શું કીધું છે, 4 વડે વિભાજ્યતાની ચાવીમાં, તો કે છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય છે, બરાબર છે. છેલ્લા 2 અંક જોવાના છે હવે આપણે, બરાબર, 212, તો એ જોવાનું. છેલ્લા 2 અંક કઈ છે, આ છે 12 થયા, તો અહીંયા 12 લખવાના, તો કે હા હવે ભાગી શકાય છે, 12ને ભાગી શકાય ને 4 વડે. કઈ રીતે, તો કે 4 તેરીને 12, બરાબર છે. હવે આમાં શું કહ્યું, 1936, છેલ્લા 2 અંક જોવાના, બરાબર, 36ને ભાગી શકાય છે 4 વડે, તો કે હા. કઈ રીતે, તો કે 4 નવાને 36 ભાગી શકાય ને, હા. હવે 286, તો કે 86ને 4 વડે ભાગી શકાય છે, તો કે ના, ભાગી શકાય નહીં, બરાબર. તો કે આ સંખ્યાને 4 વડે ભાગી શકાય નહીં, તો આ 2 સંખ્યાને ભાગી શકાય, તો કે હા ભાગી શકાય છે, એટલે કે ભાગાકાર થઈ શકે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે 9મું જોઈએ, તો કે 8ની વિભાજ્યતાની ચાવી, બરાબર છે. છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય, બરાબર છે. હવે 8માં શું કીધું છે, છેલ્લા 3 અંક આવ્યા, તો છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે તે જોવાનું છે. તો ઉદાહરણ જોઈએ, તો કે 3216, આ 3 સંખ્યાને 8 વડે ભાગી શકાય છે, તો જોવાનું, તો કે 8 વડે ભાગી શકાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 8 વડે આ 3 સંખ્યાને ભાગી શકાય છે, એટલે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. તો એ તો શું થયું, તો 8ની વિભાજ્યતાની ચાવી, શું કીધું છે, છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે કે નહીં, તો કે 3216ને 8 વડે ભાગી શકાય. હવે 8મું જોઈએ, તો કે 9ની વિભાજ્યતાની ચાવી શું કહેવાય છે, તો કે આપેલ સંખ્યાઓના સરવાળાઓને 9 વડે ભાગી શકાય છે કે નહીં તે જોવાનું છે. તો આ સંખ્યા જે આપેલી હોય એનો આપણે સરવાળો કરવાનો, એને આપણે 9 વડે ભાગી શકાય કે નહીં એ જોવાનું છે. તો કે 18 છે, 1 + 8 = 9, તો 9 વડે ભાગી શકાય, તો કે આ 9 એકા 9 નો થાય, બરાબર. હવે 758, બરાબર, 7 + 5 + 8 એનો સરવાળો કરી 20, તો 20ને 9 વડે ભાગી શકાય નહીં, તો કે આ કેવી સંખ્યા થઈ, તો હવે અવિભાજ્ય સંખ્યા, બરાબર. તો કે 9ની વિભાજ્યની ચાવી, તો કે આપેલ સંખ્યાઓને સરવાળાને 9 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવાનું. પહેલાં 18નો પહેલાં શું કરવાનો, સરવાળો, આપેલ સંખ્યાનો સરવાળો, તો કે 1 + 8 એટલે બરાબર 9 થાય, તો 9ને ભાગી શકાય, બરાબર છે, 9 વડે, તો કે આ 9 એકાને 9, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે પાછળના પેજ ઉપર જોઈએ. હવે લાસ્ટ આપણે જોઈએ છેલ્લું, તો કે 11ની વિભાજ્યતાની ચાવી, બરાબર છે. હવે 11ની વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યાને 0 અને 11 વડે ભાગી શકાય, તો તે સંખ્યાને 11ની વિભાજ્યની ચાવી શકાય છે. તો જે સંખ્યાને 0 અને 11 વડે ભાગી શકાય ને, તેને ટૂંકમાં 11ની વિભાજ્યની ચાવી કહેવાય છે. તો અહીંયા ઉદાહરણ છે, આ સંખ્યા છે, તો કે અંકોનો સરવાળો જમણી બાજુ 1 સ્થાન પર અને અંકોનો સરવાળો જમણી બાજુ 2 સ્થાન પર, બરાબર ને, અને 2નો તફાવત કરવાનો. આ તફાવત જે 11 0 આવે તો એને 11 વડે ભાગી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, તો કે 308 ને 121, તેમાં 308 આપણે લઈએ, તો શું કીધું છે, અંકોનો સરવાળો જમણી બાજુ 1 સ્થાન પર, તો આ 1 પછી આ 2 અને આ 1, તો 2 1 નો સરવાળો કરવાનો, તો 8 + 3 કરીએ એટલે 11, બરાબર છે. હવે અંકોનો સરવાળો જમણી બાજુ 2 સ્થાન પર, હવે 2 નો સરવાળો તો 0 જ છે, બરાબર, તફાવત જોઈએ, તો કે 11 - 0 કરીએ તો 11 વધે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 1331 ને 2121, તો એમાં 1331નું ઉદાહરણ લઈએ આપણે, તો અંકોનો સરવાળો જમણી બાજુ 1 સ્થાન પર, 1 સંખ્યાનો સરવાળો કરવાનો, તો કે જમણી બાજુ 1 1 2 ને 1, તો 2 1 નો સરવાળો કરવાનો, 3 + 1 કરીએ એટલે 4, બરાબર છે. હવે 2 2 સંખ્યાનો સરવાળો કરવાનો, તો 3 + 1 બરાબર 4, તો 4 - 4નો તફાવત કરીએ એટલે 0, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર એટલું બધાને. હવે 61809 ને 12121, એમાં 61809 લઈએ, બરાબર છે, તો એમાં
એકી સંખ્યાનો સરવાળો, અંકોનો સરવાળો જમણી બાજુ એકી સ્થાન પર, બરાબર છે? તો એકી સંખ્યા એક નવ, એકી સંખ્યા એક આઠ, ને એકી સંખ્યા એક છ, બરાબર છે? તો નવ ને આઠ સત્તર ને પ્લસ છ એટલે 23, બરાબર છે? 23. હવે અંકોનો સરવાળો જમણી બાજુ બેકી સ્થાન પર, એટલે બેકી સ્થાનનો સરવાળો કરવાનો, 0 + 1, બરાબર? 0 + 1 એટલે કે 1. 23 - 1 તફાવત કરીએ એટલે કે શું વર્ષે 22, બરાબર છે? તો જોઈએ કે જે સંખ્યાનો તફાવત 0 અથવા 11 થી ભાગી શકાય તેવી હોય તો તે સંખ્યાને 11 થી વિભાજ્ય થાય છે એમ કહી શકાય. તો 11 - 0 એટલે 11, આ બેનો તફાવતને 11 વડે ભાગી શકાય. તો કે આ શું 11 એકાને 11, તો 4 - 0 કે 0 11 વડે ભાગી, તો કે હા. હવે 23 - 1 એટલે 22, બરાબર છે? તો જે સંખ્યાનો તફાવત જે સંખ્યાનો તફાવતને 11 વડે ભાગી શકાય, તો કે 22 ને 11 વડે ભાગી શકાય, તો કે આ શું થાય? તો કે 11 × 2 = 22, બરાબર છે? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં જાશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમને આજે જેટલું આજે સમજાવ્યું છે અથવા તો મેં જે લખ્યું છે એ તમારે ઘરે રફ નોટમાં લખવાનું છે અને સમજવાનું પણ છે, અને એક એક વાર આ બધું વાંચવાનું પણ છે. ખાસ ધ્યાન રાખજો, આ બધું વાંચજો તો જ આગળ ચેપ્ટરમાં આવડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આજે જે મેં આ સમજાવ્યું છે એ બધું તમારે લખવાનું છે. કેમાં? તો કે રફ નોટમાં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે સ્વાધ્યાય પોથી કાઢો, એમાં ચેપ્ટર નંબર 3, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ન્યૂ ચેપ્ટર, બરાબર, એમાં ચેપ્ટર નંબર 3 ઉપર આવી જાઓ, પેજ નંબર 18 ઉપર. તો સંખ્યા સાથે રમત, આના વિશે આપણે આગળ રફ નોટમાં ઘણું બધું સમજી ગયા, બરાબર? જે તમારે ઘરે જઈને લખવાનું છે અને સમજવાનું છે અને વાંચવાનું પણ છે એક એક વાર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એમાં ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત, પેજ નંબર 18 ઉપર પ્રશ્ન નંબર 1. તો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યાઓ પૂરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે, તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે. કેવી રીતે? તો કે 11 એકા 11, 12 એકા 12, 13 એકા 13, બરાબર? આ એક છે એ બધા સંખ્યાનો અવયવ છે, એટલે એક એ દરેક સંખ્યાનો અવયવ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજું જોઈએ, દરેક સંખ્યાએ ખાલી જગ્યાનો અવયવી છે, તો દરેક સંખ્યાએ એકનો અવયવી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એટલું. હવે ત્રીજું જોઈએ, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા હોય છે. શું કીધું છે? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કઈ સંખ્યા હોય? તો કે એ પોતે જ સંખ્યા હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ચોથું જોઈએ, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તો તેને કઈ સંખ્યા કહેવાય? આપણે સમજીએ આગળ રફ નોટમાં, તો કે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા? તો કે અવિભાજ્ય. શું કીધું? જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહીએ. ઉદાહરણ જોઈએ તો કે 13ના ભાગ પાડો, તો કે 13 એકા 13, આ બે જ અવયવ પડે છે, બીજા એકે પડતા નથી, બરાબર છે? તો જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય, જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય, બેથી વધારે અવયવ ન હોય, તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે પાંચમું જોઈએ, જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો એમાં ઉદાહરણ આપણે જોયું હતું આગળ, તો કે 4, તો કે 4 એકા 4 અને 2 4, તો કેટલા થયા? 2થી વધારે અવયવ થયા, તો કે 4 1 2 2, 2થી વધારે અવયવ થયા, તો સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યા કહેવાય છે, બરાબર છે? હવે છઠ્ઠું જોઈએ, ખાલી જગ્યાએ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય સંખ્યા પણ નથી, તો કે 1 એ વિભાજ્ય સંખ્યા નથી અને અવિભાજ્ય સંખ્યાય નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે સાતમું જોઈએ, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને કઈ સંખ્યા કહેવાય? જે આપણે આગળ સમજ્યા, બરાબર, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, એટલે 2 વડે જે સંખ્યાને ભાગી શકાય ને એને કઈ સંખ્યા કહેવાની? તો કે 2 કી સંખ્યા કહી દેવાની, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આઠમું જોઈએ, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે, બરાબર? 2 વડે ભાગી શકાય સંખ્યાને કેવી કહેવાય? 2 કી સંખ્યા. 2 વડે ભાગી ન શકાય તેવી સંખ્યાને કેવી કહેવાય? તો કે એકી સંખ્યા, બરાબર છે? હવે નવમું જોઈએ, 2 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા હોય છે, તો 2 એકી સંખ્યાનો સરવાળો કરો તો એનો સરવાળો શું થાય? તો 2 એકી સંખ્યા હોય, 2 એકી સંખ્યા લઈ, બરાબર છે, 3 + 3,
બરોબર છે. બેનો સરવાળો કરો 6, તો કે એ કઈ સંખ્યા જોઈએ? આ બે કી સંખ્યા હતી, બરોબર છે. હવે 7 + 3 બરાબર 10, તો આ કઈ સંખ્યા? આ બે એકી સંખ્યા છે, અને સરવાળો કરીએ આ બેનો એકી સંખ્યા, તો કઈ મળે? તો કે બે કી સંખ્યા 10, બરાબર. હવે બે બે કી સંખ્યાનો સરવાળો, તો બે કી સંખ્યા મળે તો બરાબર જ છે. 11મું જોઈએ, 11મામાં શું છે? તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ગુસ્સા કહે છે. તો ગુસ્સાનું ફૂલ ફોર્મ શું થાય? તો ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર છે. શું કહેવાય એને? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. તો કે ગુસ્સા અને અ કહેવાય, બરોબર છે. હવે 12મું જોઈએ, કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી નાના અવયવને આપેલી સંખ્યા, ગુસ્સામાં શું કીધું? કે સૌથી મોટા અવયવને, અને લસાઅમાં શું કીધું? સૌથી નાના અવયવને આપેલી સંખ્યાનો લસાઅ, એટલે લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, નાનામાં નાનો અવયવ, અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે મોટામાં મોટો અવયવ, બરોબર છે. હવે 13મું જોઈએ, તો 20 અને 25 સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 20 અને 25ની વચ્ચે જે સંખ્યા હોય કે જેને ભાગી ન શકાતી હોય એવી સંખ્યાને કઈ છે? તો કે 23. 23ને ભાગી શકાય તો એ સંખ્યા કઈ કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 14મું જોઈએ, 70 અને 70 થી 80 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? 70 થી 80 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે છે? તો કે 3 અવિભાજ્ય સંખ્યા. 3 એવી અવિભાજ્ય સંખ્યા છે જેને ભાગી શકાય નહીં, બરાબર છે. હવે 15મું, 30ના અવિભાજ્ય અવયવની સંખ્યા. તો 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કઈ છે? કેટલી છે? તો કે 3 જોઈએ, 30 એકા 30, બરાબર છે. 6 પંચા 30, બરાબર છે. 10 તેરી 30, બરાબર છે. તો આ એમાંય કીધું છે, આમાં તો કુલ 6 અવયવ થયા, બરાબર છે. 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા 3 છે. તો કેવા અવયવ કીધા છે આપણને? તો કે અવિભાજ્ય અવયવ કીધા છે. અવિભાજ્ય અવયવ તો 3 જ છે, તો કે 1, 5 ને 3. અવિભાજ્ય અવયવ એટલે કેટલા અવયવ? કે જેના ભાગ પાડી શકાય નહીં એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. તો કે આપણને શું કીધું છે? 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો કે 3 થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલે ચાલો આજે આટલું રાખીશું આપણે, બરાબર છે. તો પહેલાં મેં તમને જેટલું સમજાવ્યું વિડીયોમાં, બરાબર છે, એ તમારે રફ નોટમાં લખવાનું છે, અને આ ખાલી જગ્યા તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે, બરાબર છે. જો પહેલાં જે સમજાવ્યું તમારે એકવાર વાંચવાનું છે રફ નોટમાં, તમારી રફ નોટમાં લખવાનું છે, બરાબર છે, અને સમજવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આટલું રાખીશું, કાલે ફરી મળીશું. નમસ્તે.